રાજકોટના રેલનગર વિસ્તારમાં હોલિકા દહનની ઉજવણી હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈ બહેનો દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી। રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ કમ્પાઉન્ડમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો સાથે મળીને ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો। આ એરિયામાં 4 વર્ષથી તહેવાર ઉજવવામાં આવે છે। સ્થાનિક લોકો દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે। આ તહેવારનું મહત્વ હોલિકા માતાએ પ્રહલાદને ખોળામાં લઈને મારવાનું આયોજન હતું, પણ પ્રહલાદ ભગવાનનું ભક્ત હતું એટલે ભગવાન પ્રહલાદને બચાવી લીધું અને હોલિકા બરીને રાખ થઈ ગઈ। ભગવાન હંમેશા ભક્તોની સાથે રહે છે। સ્થાનિક કમિટી દ્વારા તહેવાર સાત સહકારથી ઉજવવામાં આવે છે। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માસાપુરા ન્યૂઝ ચેનલ, નલિયા, અબડાસા, કચ્છ। આપણે રેલનગર આવાસ યોજના ક્વોટર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ, અમે 4 વર્ષથી અહીંયા આપણે હોળીનું આયોજન કરીએ છીએ। હિન્દુ મુસલમાન એકતા કમિટી આપણી છે, બધા ભેગા મળીને અહીંયા આયોજનનો ફંક્શન કરીએ છીએ। મુસ્લિમનો ફંક્શન હોય, તહેવાર હોય કે પછી આપણે હિન્દુનો તહેવાર હોય, તે બધા તહેવાર આપણે અહીંયા ભેગા મળીને કરીએ છીએ અને બધા અમારી હળી મળીને 14 ટાઉનશીપ છે અમારી ત્યાં, 14 ટાઉનશીપ વાળા અમારી ત્યાં આવી અને બધા સાથ સહકાર દે છે અમારો, અને આ તહેવાર અમારે બધા ભેગા મળીને કરી અને કરતા રહે એવી અમારી આશા છે બધાની।